गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आपणो आजनो विषय छे कॉम्प्यूटर। आपणे गया वीडियो में शुं शीख्या हता ते सौथी पहेला आपणे जोई लईए। तमने मैं आ लखवा आप्युं हतुं, बाळको याद छे स्वाध्याय के हूँ कॉम्प्यूटरनुं मगज छूँ? तो जवाब शुं आवे? सीपीयू। हूँ चित्र दोरवामां मदद करूँ छूँ तो जवाब शुं आवे? माउस। मारो देखाव टीवी जेवो छे तो कोनो देखाव टीवी जेवो होय छे? मॉनिटरनो। त्यार पछी मारा वडे कॉम्प्यूटर में लखी शकाय छे तो कोना वडे लखी शकाय छे? कीबोर्ड द्वारा। त्यार पछी मैं तमने अहीं माउस सोथी तेना फरती गोल करवा कह्युं हतुं, तमे कर्युं ने चोपड़ी में बधाए? वेरी गुड। अने जेने नथी कर्युं तेने जल्दी जल्दी करी नाखजो, केम के बधा ज बाळको करी नाखे छे तो तमारे पण कम्प्लीट राखवुं जोईए ने। वेरी गुड। मने खबर छे कि मारा विद्यार्थीओ बहु सरस रीते बधुं लखी नाखशे। त्यार पछी शुं हतुं? खरा खोटा, ते पण तमे कर्या ने? वेरी गुड। त्यार पछी आ रीते स्पेलिंग बनावाना हता, लख्या ने विद्यार्थी मित्रों? वेरी गुड। हवे कलर करवानी तो मजा ज आवे, तो तमे कलर तो पूर्यो ज हशे, कलर तो पूरशो ज, मने खबर छे ने बहु सरस रीते पूर्यो हशे। हवे आजे आपणे चौथो पाठ स्टार्ट करीशुं। आपणा पाठनुं नाम शुं छे? मॉनिटर। शुं छे? मॉनिटर। मॉनिटरनो स्पेलिंग शुं थाय? एम ओ एन, बोलो तो मारी साथे, एम ओ एन आई टी ओ आर, एम ओ एन आई टी ओ आर। आवड़ी जैसे ने विद्यार्थी मित्रों? तो चलो आ टीना शू के छे ते आपणे वाँची। मित्रों, तमारा घर में टीवी तो छे खरू ने? छे ने विद्यार्थी मित्रों? तमारा घरे टीवी? मारा घरे पण छे। मॉनिटर कोना जेवू देखाय छे? टीवी जेवू। अहीं एवुं शुं कह्युं छे कि मॉनिटर टीवी जेवू देखाय छे? अहीं जो तमने मॉनिटरनुं चित्र आपेलुं छे, तमने देखाय छे? हाँ। तो अहीं एनी बाजूमां बॉक्स आपेला छे। ગુજરાતીમાં મોનિટરનું નામ છે અને અંગ્રેજીમાં તેનું સ્પેલિંગ છે, બંને તમારે જોઈ જોઈને નીચેના બોક્સમાં લખવાનું છે। એ બોક્સની બહાર તમારા અક્ષર જવા જોઈએ નહીં। જુઓ અહીંયા ટીચરે તમારા માટે લખ્યું છે, આ રીતે લખવાનું છે। સ્પેલિંગ બોલતા બોલતા લખજો એટલે તમને યાદ પણ રહી જાય। હવે નીચે શું લખ્યું છે? હું સીપીયુમાંથી ચિત્ર જવાબ માહિતી દર્શાવું છું। હું સીપીયુમાંથી, એટલે આ કોણ કહે છે આપણને? મોનિટર। મોનિટર શું કહે છે? કે હું સીપીયુમાંથી ચિત્ર જવાબની માહિતી આપું છું। સરસ। ત્યાર પછી નીચે શું લખ્યું છે? રિકોલ, એટલે કે પાછું યાદ કરી લઈએ। જોઈને સારા અક્ષરે તમારે લખવાનું છે। તો પહેલું શું લખ્યું છે? મોનિટર ટીવી જેવું દેખાય છે। મોનિટર કોના જેવું દેખાય છે વિદ્યાર્થી મિત્રો? ટીવી જેવું દેખાય છે। મોનિટરનો આકાર કેવો છે? લંબચોરસ છે। તો તમારે જોઈને બાજુમાં શું લખવાનું? કે મોનિટરનો આકાર લંબચોરસ છે। ત્યાર પછી મોનિટર પર ચિત્ર જવાબ જોઈ શકાય છે। મોનિટર પર શું જોઈ શકાય છે? ચિત્ર જવાબ। દાખલા તરીકે તમે એબીસીડી લખો, કીબોર્ડની મદદથી એબીસીડી લખશો તો તમે મોનિટર પર જોઈ શકશો। અને તમારે કોઈ ચિત્ર દોરવું હોય અથવા તો ઇન્ટરનેટ પરથી તમારે કોઈ ચિત્ર લેવું હોય તો તે પણ તમે લઈ શકો છો। તે શેમાં દેખાય છે? મોનિટર પર। આ પણ તમારે જોઈ જોઈને લખવાનું છે। હું તમને પીડીએફ મોકલીશ, તેમાંથી જોઈ જોઈને સારા અક્ષરે લખી નાખજો। આમ તો આમાં ચોપડીમાં તે જ જોઈ જોઈને લખવાનું છે, પણ તમને એવું હોય કે મારે ટીચરનું લખેલું જોવું છે તો હું પીડીએફ પણ સાથે મોકલીશ, તેમાંથી જોઈને સારા અક્ષરે લખી નાખજો। ચલો હવે પાનું ફેરવો તો અહીંયા શું કહ્યું છે? મોનિટર શોધી તેના ફરતે ગોળ કરો। હવે આપણે એક્સરસાઇઝ કરીશું, એટલે કે તેનું સ્વાધ્યાય કરીશું। કેટલું નાનું ચેપ્ટર હતું ને આપણું મોનિટરનું? હા, તો હવે આપણે તેની એક્સરસાઇઝ જોઈએ। મોનિટર શોધી તેના ફરતે શું કરવાનું છે? ગોળ કરવાનું છે।
जो अमे अहीं कर्या छे। पहेलुं शुं छे? मॉनिटर। त्यार पछी शुं छे? माउस। त्यार पछी सीपीयू। एनी बाजूमां शुं छे? कीबोर्ड। त्यार पछी आ मॉनिटरना नीचे शुं छे? सीपीयू। त्यारनी बाजूमां पाछू मॉनिटर एटले पाछू आपणे शुं करवानुं? ગોળ કરવાનું। તમારે પેન્સિલ લેવાની અને મમ્મીને કહેવાનું કે બંગડી હોય ક્યાં તો બોટલનું ઢાંકણ હોય તો તે આપશે, તો તેના મદદથી તમે ગોળ સરસ મજાનું દોરી શકશો। એટલે કે અહીંયા ચાર મોનિટર છે, તો આપણે ચારે ચાર મોનિટર પર શું કરવાનું છે? ગોળ કરવાનું છે। આવડશે ને વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ। ત્યાર પછી અહીંયા નીચે શું લખ્યું છે? આ ચિત્રમાં ખાલી જગ્યા મોનિટર છે। આપણને શું પૂછે છે કે આ ચિત્રમાં કેટલા મોનિટર છે? તો ચલો તો મારી સાથે ગણો તમે। વન ટુ થ્રી ફોર। કેટલા મોનિટર છે વિદ્યાર્થી મિત્રો? ચાર। તો આપણે એ ખાલી જગ્યામાં શું લખશું? આ ચિત્રમાં ચાર મોનિટર છે। કેટલું સહેલું છે, આવડી ગયું ને? તો આ તમારે ચોપડીમાં પણ કરવાનું છે। ચોપડીમાં સરસ મજાની મમ્મીની નાની બંગડી ક્યાં તો બોટલનું નાનું ઢાંકણ લઈને તમારે આ ગોળ કરવાનું રહેશે અને નીચે ખાલી જગ્યામાં પણ લખવાનું છે। ત્યાર પછી શું કહ્યું છે? લેપ ટાઈમ, એટલે કે આપણે સ્કૂલમાં જો અત્યારે આપણી સ્કૂલ ચાલુ હોત તો આપણે અત્યારે આ ભણાઈ જાય પછી આપણે ક્યાં ગયા હોત? કોમ્પ્યુટર લેબમાં। ત્યાં જઈને શું લખતે? તો એ શું લખ્યું છે નીચે? પ્રેક્ટિકલ 9 ABCD ટાઈપિંગ। તમને ABCD તો આવડે જ છે ને બધાને? તમારા અંગ્રેજીના ટીચર તમને શીખવાડે છે ને ABCD 1-200 શીખવાડે છે ને? વેરી ગુડ। એટલે મને ખબર છે તમને તો મોઢે આવડતી હશે, બહુ હોશિયાર છે મારા વિદ્યાર્થીઓ તો, એટલે તો તે ફટાફટ લખી દેતે, તો કંઈ વાંધો નહીં। હમણાં ભલે ને આમાં આપણે કોમ્પ્યુટરમાં નથી લખી શકવાના, તો તમારે નોટમાં લખવાની ABCD, એટલે તમારે એવું વિચારવાનું કે હું કોમ્પ્યુટરમાં લખું છું અને જેના ઘરે કોમ્પ્યુટર હોય તેને લખીને જોઈ લેવું કે કેવી રીતે કોમ્પ્યુટરમાં લખાય તે। ત્યાર પછી નીચે શું લખ્યું છે? પ્રેક્ટિકલ 10 સ્પેલિંગ ટાઈપિંગ। તમારે સ્પેલિંગ લખવાના આવે છે, આ કોમ્પ્યુટરનું છે, આપણા પ્રેક્ટિકલનું છે, આ તમારે નોટમાં નહીં લખો તો ચાલશે। અહીંયા અલગ અલગ સ્પેલિંગ આપેલા છે, કાઉ, કેટ, ડોગ, ટાઈગર, હોર્સ, પીગ, ઓક્સ, એલિફન્ટ, ગોટ, ફોક્સ, લાયન ને બફેલો। આ રીતે સ્પેલિંગ તમે લખતા થઈ ગયા હતે અત્યારે જો તમે સ્કૂલે આવતા હતે તો, પણ કંઈ વાંધો નહીં, થોડા સમયમાં આપણી સ્કૂલ ચાલુ થઈ જશે એટલે આપણે પણ લખીશું। તો તમારે શું કરવાનું છે હોમવર્કમાં? આ ચોપડીમાં ચારે ચાર મોનિટરના ચિત્ર પર રાઉન્ડ કરવાના છે, ખાલી જગ્યામાં લખવાનું છે કે આ ચિત્રમાં ચાર મોનિટર છે, ત્યાર પછી આ ચારે ચાર બોક્સમાં તમારે ઉપરથી જોઈ જોઈને નીચે લખવાનું છે, મોનિટર મોનિટર મોનિટરવાળું લખવાનું, પછી મોનિટરનો સ્પેલિંગ લખવાનો અને લખતા લખતા બોલવાનું પણ છે, MON પછી I ને TOR। પછી મમ્મી અડધી રાતે પણ પૂછે કે બેટા મોનિટરનો સ્પેલિંગ શું છે, તો આવડવું જોઈએ કે MON I TOR, આ છે મોનિટરનો સ્પેલિંગ। અને છેલ્લે તમારે આ જે નીચે લખ્યું છે ને સારા અક્ષરે જોઈને લખો, તે ચારે ચાર લાઈન જોઈને લખશો, સોરી ચાર નહીં ત્રણ લાઈન, ત્રણે ત્રણ લાઈન તમારે જોઈને લખવાની છે। હવે પાછા આપણે બીજા વિડીયોમાં મળશું અને નવો પાઠ શીખીશું। અરે હા, તમારે નોટમાં શું લખવાનું છે એ તો જાણી લો, નોટમાં તમારે આ પાનું લખવાનું નથી, બરાબર? તમારે લખવાનું છે આ, એમાં તમારે 5 લાઇનમાં લખવાનું છે મોનિટરનું ગુજરાતીમાં નામ અને 5 લાઇનમાં લખવાનું છે મોનિટરનું અંગ્રેજીમાં સ્પેલિંગ, અને ત્યાર પછી આ જે ભૂરા કલરનું હેડિંગ મારેલું છે ને તે લખવાનું, ત્યાર પછી આ ત્રણે ત્રણ લાઇન જોઈ જોઈને લખવાની છે, આટલું તમારે લખવાનું રહેશે। હવે આપણે બીજા વિડીયોમાં મળશું, બાય બાય।